બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 6.3 6.3 ચાલુ કરતા પહેલા દરેક વખતે હું એક કન્સેપ્ટ રિવાઇઝ કરાવું છું. એ કન્સેપ્ટ શાંતિથી સમજજો તો બહુ વાંધો આવશે નહીં, 6.3 બહુ ઇઝીલી ખબર પડી જશે. તો સૌથી પહેલા તમે કહેશો કે સર દર વખતે આપણે પહેલા આગળ બધું જોઈ ગયા, હવે જે રીતે આની અંદર શરૂઆત કરીએ તો આની અંદર શું છે? તો આની અંદર ત્રિકોણના સમરૂપતાના સિદ્ધાંત. તમે કહેશો સર એ તો અમને ખબર છે કે સર ખૂણાઓ સરખા હોવા જોઈએ અને એની બાજુઓ જે પ્રમાણસર હોવી જોઈએ એનો ગુણોત્તર જો એ સરખા હોય તો તમે બંને ત્રિકોણો સમરૂપ કહેવાય. આ તો બાળકો કન્ડિશન ખરી જ, પરંતુ આ અમુક કન્ડિશન એવી છે કે જો આ ફૂલફિલ થઈ જાય તો તમે ત્રિકોણને સમરૂપ કહી શકો. જેવી રીતે પહેલી જે શરત છે જે ખૂણો ખૂણો અને ખૂણો એટલે ખૂ 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 શરત કહેવાય. આ શરત એવું કહે છે કે જો બે ત્રિકોણના બાળકો આ તમારે ખાસ લખવાનું છે, એ બી સી અને પી ક્યુ આર, આનો આ ખૂણો તો પી નો ખૂણો આ, એટલે કે આ ત્રિકોણનો ખૂણો પી, આનો બી તો આનો ક્યુ, આનો સી અને આનો આર, જો બધા સરખા આવે તો તમે એવું કહી શકો કે આ ત્રિકોણ સમરૂપ છે. એટલે સમરૂપ છે એટલે તમે લખવામાં આ રીતે લખી શકો એ બી સી. તો અહીંયા લખીશું, ધ્યાન રાખજો શું લખીશું, પી ક્યુ આર. જો તમે આગળ નામમાં ફેરવી દીધું તો તમારો દાખલો ખોટો પડે, એ ખાસ ધ્યાન રાખજો. બીજી અગત્યની વસ્તુ બાળકો, સમરૂપ કહું એટલે ખૂણા સરખા થાય અને એની બાજુઓ છે એ પ્રમાણસર થઈ જાય. આ કઈ શરત મુજબ કર્યું? તો જ્યારે ત્રણેય ત્રિકોણના ખૂણાઓ સરખા હોય, બંને ત્રિકોણના ત્રણના બોલાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ બીજા ત્રિકોણના ખૂણા સાથે સરખા આવે તો તમે એવું કહી શકો કે સર આ જે ત્રિકોણ સરખો આવ્યો છે તો આ બંને કેવા છે, આ ત્રિકોણ શું છે, સમરૂપ છે. બહુ જ પરફેક્ટ જવાબ બાળકો. તેનાથી આગળ જઈએ તો હવે ખૂખું શરત. ખૂખું શરત શું કહે છે? તો ખૂણો ખૂણો શરત એવી કહે છે કે સર એમાં એવું હોય કે બે જ ખૂણા સરખા કરી દો તો આપણું કામ થઈ જાય. તો પણ જેવી રીતે એ અને બી સરખા કરી દો, પી અને ક્યુ સરખા કરી દો, એટલે એ ઇઝ ઇક્વલ ટુ પી થવું જોઈએ, બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ થવું જોઈએ. તો આ ખૂણો ખૂણો શરત મુજબ તમે આ બે ત્રિકોણને કેવા કરી શકો, સમરૂપ કરી શકો, સમરૂપ કરી શકો અને એની સાથે તમે ખૂણાઓ સરખા થઈ જાય અને એની બાજુઓ કેવી હોય, પ્રમાણસર થઈ જશે. ક્લિયર બાળકો? આગળ જઈએ, છેલ્લે લખીએ બા બા બા, છેલ્લેથી બીજી એટલે બાબા. એટલે શું? તો બાબા બાબા એટલે ટાટા ટાટા નહીં બાળક, બાબા એટલે તમારે એ યાદ રાખવાનું છે કે બાજુ બાજુ અને બાજુ 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 એટલે બધી ત્રિકોણની બધી બાજુઓ. જે રીતે સમજો કે એ બી ની બાજુ બરાબર છે પી ક્યુ, એટલે તમે એવું કહી શકો કે સર એ બી ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ. એટલે જે રીતે સમજી લો, અહીંયા 5 છે અને અહીંયા 10 છે, અહીંયા 20 છે અને અહીંયા 40 છે, અહીંયા 3 છે અને અહીંયા 6 છે. તો બધી બાજુઓ કેવી છે, પ્રમાણસર છે. પ્રમાણસર હોય તો તમે એવું કહી શકો કે સર આ જે ત્રિકોણ છે એ બીજા ત્રિકોણનો કેવો છે, સમરૂપ છે. ક્લિયર બાળકો? એના પછી લાસ્ટ પોઈન્ટ કીધો છે, આ જે બહુ જ અગત્યનું, જેના માટે સ્ટુડન્ટ બહુ જ ગોથા ખાય એવા, બાખુબા. બાખુબા એવું કહે છે, કઈ ખૂબા? તો બાખુબા એટલે કે ખૂણો બાજુ ખૂણો બાજુ. તેની અંદર કેવી હોવું જોઈએ કે સમજો બે ત્રિકોણ ડ્રો કર્યા, બરાબર છે, બે ત્રિકોણની અંદર જે રીતે એક બાજુ આવે પછી ખૂણો આવે અને બાજુ આવે, એટલે આ બે બાજુને અંતર્ગત ખૂણો હોવો જોઈએ. ઘણી વખત જુઓ, સમજો એક અહીંયા ખૂણો બાજુ આપી જે આની પ્રમાણસર છે, બીજી આ બાજુ આપી એ આને પ્રમાણસર છે, ખૂણો આપણને આ આપ્યો. તો તમે કહેશો સર તો આ બાખુબા એપ્લાય ના કરી શકો, કેમ? કેમ કે એને અંતર્ગત ખૂણો જોઈએ, એટલે અહીંયાનો જ ખૂણો જોઈએ તો જ થાય. ખબર પડી કે અંતર્ગત ખૂણો એટલે અહીંયાનો ખૂણો, તો આપણે જે રીતે અહીંયા લીધો હોય તો આ ખૂણો અહીંયા પણ હોઈ શકે, એનો કોઈ વાંધો નથી. પણ ધ્યાન એ રાખવાનું છે કે આ શરત મુજબ થાય. તમારે એક નાના નાના ત્રિકોણ દોરી દોરીને હું જે બોલ્યો છું એ સરખું બતાવતા જશો તો તમને બહુ ઇઝી રહેશે. અધરવાઇઝ આના પછી આખું સ્વાધ્યાયમાં આ જ કરવાનું છે, એક અગત્યની વસ્તુ. હવે એક વખત જો એક ત્રિકોણ સમરૂપ થઈ જાય તો શું સરખું આવે એ કહી દઉં. જે રીતે ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો પી સરખો આવે, ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ક્યુ સરખો આવે, ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો આર સરખો આવે. આટલું પહેલા ક્લિયર? જેવું આપતે એટલે તમે કહેશો સર એના પછી એ બી, અહીંયા એ બી લીધું તો અહીંયા પી ક્યુ લેવાનું અપોન પી ક્યુ, બી સી તો અહીંયા લેવાનું ક્યુ આર, અને ત્રીજું એ સી અપોન પી આર.
જે આ બધી બાજુઓ કેવી હોય સમાંતર અને સરખી થઈ જાય એટલે કે આ બધી બાજુઓ સમાંતર વર્ડ ના બોલાય બધી બાજુઓ તમે કહેશો કે સર એ ગુણોત્તર સમાન આવી જશે આટલું હું જેવું એમ કહું કે ત્રિકોણ સમરૂપ છે એટલે તમારા મગજમાં આ છ વસ્તુ આવી જવી જોઈએ અને આ સમરૂપ કરવા માટેના નિયમો છે કે સર આટલા આટલા ખૂણા અને આ રીતનું હોય તો તમે એને સમરૂપ આ રીતે કહી શકો આ સમરૂપતાની શરત છે કે તમે કોઈ બે ત્રિકોણને સમરૂપ કેવા હોય તો આ ચાર શરતોને ધ્યાનમાં રાખીને તમે સમરૂપ કહી શકો એ તમને ક્લિયર છે જે રીતે હું એક સિમ્પલ કહું કે આ વસ્તુ ધ્યાન રાખવાની છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આમાં એક બે દાખલા છે ખાલી જે તમારે ધ્યાન રાખવા પડશે જે બહુ જ અગત્યના કે જેના રિલેટેડ એકદમ અગત્યનું આ એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ શાંતિથી આટલું બાળકો લખી કાઢો પછી આપણે આગળ જઈએ બાળકો હવે સમ ચાલુ કરીએ તો સમની અંદર ઇન્ફોર્મેશન આપી છે કે આપેલ આકૃતિમાં ત્રિકોણ કોઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો અને પ્રશ્નનો જવાબ આપવા માટે સમરૂપતાના શરતનો ઉપયોગ કર્યો છે કઈ શરતનો ઉપયોગ કરી તમે ત્રિકોણને સમરૂપ જોડને સંકેતમાં લખો તો બાળકો સૌથી પહેલા શરૂઆત કરીએ કે તમને એ કીધું છે કે આ ત્રિકોણની બધી પેર આપેલી છે બે જોડો આપેલી છે તમારે મને એ કહેવાનું છે કે કઈ ત્રિકોણની જોડો સમરૂપ છે અને કયા બેઝ પર તમે કરો છો એટલે કે કઈ શરતોનો યુઝ કરો છો તો સૌથી પહેલા શરૂઆત કરીએ ત્રિકોણ આપ્યું છે એબીસી અને ત્રિકોણ આપ્યું છે પીક્યુઆર તો આની અંદર સૌથી પહેલા તમે લખશો અહીંયા અત્યારે આપણને ખબર નથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એટલે હમણાં આપણે આ રીતે લખી શકીએ પણ જ્યારે સમરૂપતાનો લખવાનું હોય ત્યારે આગળ પાછળ ચાલે નહીં તમે કહેશો કે સર જુઓ આ એ છે એની સામે એ છે એની સામે પી બી જે છે એની સામે ક્યુ અને જે સી છે એની સામે આર તો તમે કહી દેશો કે સર ત્રિકોણ અહીંયા થોડુંક લખીએ ત્રિકોણ એ બી સી સમરૂપ છે ત્રિકોણ પી ક્યુ આર કઈ શરત મુજબ તો તમે કહેશો કે સર ખૂ શરત મુજબ બંને ત્રિકોણ સમરૂપ છે ક્લિયર બાળકો એટલે વધારે પરફેક્ટ લખવું હોય તો એમ લખી શકાય ખૂ શરત મુજબ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આ પત્યો પહેલો સમ બીજો સમ તરફ આગળ વધીએ તેની અંદર આપણને શું કીધું છે તો તમે કીધું સર આની અંદર એબી બીસી એસી અને આની અંદર આપી છે બે સાઈડો ટૂંકમાં ત્રણ સાઈડ આપેલી છે તમે કહેશો સર શરૂઆત કરીએ બે જે છે ને એ ચારના પ્રપોર્શનમાં છે પછી અહીંયા ત્રણ જે છે છ ના અને અહીંયા 2.5 છે એ 5 ના પહેલા છે ને હું અહીંયા ત્રિકોણ લખું છું પણ નામ નહીં લખું કેમ કે આપણને ખબર નથી કે એ ત્રિકોણ શું છે કઈ રીતનું છે પણ હું થોડુંક ભૂસી કાઢીશ કેમ કે જગ્યા જોઈએ છે પ્રોપર આવે એ બહુ અગત્યનું છે તો એ બી આ એ બી છે તો એને જોવાનું ક્યુ આરમાં તો અહીંયા 2 છે અહીંયા 4 એટલે 1/2 અહીંયા બી સી છે અહીંયા બી સી છે તો અહીંયા તમે કહેશો કે સર શું લખીશું કેમ કે 2.5 છે તો અહીંયા તમે કહેશો કે સર પી આર એટલે 2.5/5 એટલે 1/2 અહીંયા એસી છે તો અહીંયા છે પી ક્યુ અહીંયા 3 અને અહીંયા 6 તો 1/2 હવે બાળકો એ તો ખબર પડી ગઈ કે આ બાજુ બાજુ બાજુની શરત મુજબ તમે સમરૂપ તો કરી નાખ્યું પણ હવે ત્રિકોણના નામ લખવાના છે તો તમે કહેશો કે સર કેવી રીતે લખાય તો જોજો હું લખતો જોઉં છું એબી બીસી અને એસી તો આની અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે આ સરખું કરી નાખવાનું એટલે એસી હવે આ રીતે લખીએ સી એ લખ્યું એ બી પછી અહીંયા બી સી લખી કાઢ્યું અને આ સી એ લખ્યું આ ટેકનિક તમને યાદ રહે એના માટે છે બાકી તમે તમારી રીતે લખી શકો છો એનો કોઈ જ વાંધો નથી તો તમે કહેશો કે સર અહીંયા પહેલો એ લખ્યો પછી બીજો બી ગમે તે એક બી લખ્યો અને પછી સી લખ્યું બરાબર છે હવે આ જ વસ્તુને ક્યુ આર પી આર અને અહીંયા આર આવે છે પહેલા તો તમારે ધ્યાન રાખવાનું આપણે અહીંયા પી ક્યુ લખ્યું છે તો એ પી ક્યુ બરાબર છે તમે કહેશો કે સર આ વખતે આ વચ્ચે વાળાને બદલવું પડશે તો અહીંયા ક્યુ આર લખ્યું આર પી લખ્યું અને પી ક્યુ લખ્યું તો તમે કહેશો કે સર જો પહેલા આવે છે ક્યુ તો લખ્યું ક્યુ પછી લખ્યું આર બસ જો બાળકો આપણે જે કન્સેપ્ટ જોયો તો એ રેડી થઈ ગયો તો અહીંયા તમે લખી કાઢશો એ બી સી અને ક્યુ આર પી
आ मारी टेक्निक छे जे मैं पोते एम लागे के आ इजीली याद रही जाए आमा कोई लॉजिक के लांबो सारे लगायो नथी थोड़ो खास एक इजी टेक्निक छे मैं घणा बाळकों ने एज नथी खबर पड़ती सर हमने आवो बधुं तो लगता आवडी जाय छे पण आ बे त्रिकोण ना एक्झेक्ट ए नी सामे क्यू आवे एवुं लगता नथी आवडतुं तो आ टेक्निक थी आवडी जाय बहुत सिम्पल छे जो फरी एक वार बोली जो अहीं ए बी छे पछी बी पछी बी फरी आवो जोईए तो बी सी आई गयो सी पछी ए सी आवे छे तो एक जग्याए सी ए लखी काढ्युं एटले थई गयुं तो पहला ए लख्यो पछी बी लख्यो पछी सी लख्यो ए पूरु सेम वे अहींया जे ऑर्डर मां लखेला ए ज वस्तुने आपणे गोठवीने फरी लख्यो क्यू आर पी वार्ता पूरी तमे कहशो कि सर अहींया पी देखातो नथी कई वांधो नहीं लो बस लखी काढ्यो कई शरत मुजब तो लखशो बा 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 शरत मुजब त्रिकोण ए बी सी समरूप छे त्रिकोण क्यू आर पी जो आमा कोई ए नी जग्याए तमे पी लखी काढ्यो आगळ पाछळ कर्यो तो आंसर पण आगळ पाछळ ज थाय तमारो ए ध्यान राखजो क्लियर चलो बाळको आ मारे खास समजावानो आमा आ पॉइंट हतो हवे तीजो पॉइंट तो तीजो पॉइंट शुं कहे छे तो तमे कहेशो कि सर तीजा पॉइंट मां पण बाजू आपेली छे शरूआत करीए तो बे छे एक चार ना बराबर छे त्रण छे एक छ पांच झीली वाळी कंईक लोचा वाळी छे तो आपणे शरूआत करीए लखवुं तो बधुं पड़शे ज तो अहीं आपणे लखीए एमपी एमपी जे छे ए छे ईडी तो बे अपॉन चार एटले तमे कहेशो एक अपॉन द्वितीयांश पछी तमे कहेशो एलपी ए आवशे डीएफ माटे आ डीएफ त्रण अपॉन छ एटले के एक द्वितीयांश पण अहीं आपणे कहीशुं के एल एम ए आवशे कोना बराबर तो तमे कहेशो सर ई एफ जे पांच छे अने आ बे पॉइंट सात छे नोटबुक लगता जजो बाळको हवे स्टार्ट करिए तो चौथो पॉइंट पांचमो पॉइंट ने छठो पॉइंट जेनी अंदर इन्फॉर्मेशन कई आ रीते आपी छे तमे जोशो के 2.5 એ કોના બરાબર છે તો તમે કહેશો કે સર 5 ના બરાબર છે અને 5 જે છે એ કોના બરાબર છે તો તમે કહેશો કે સર અહીંયા 5 જે આપેલું છે એ 10 ના બરાબર છે જે આની અંદર 5 મને આ એક્ચ્યુઅલી 10 જ ના દેખાય એટલે હું એ શોધતો તો 10 ક્યાં ગયો કેમ કે 2.5 એ 5 અને 5 એ 10 અને એની અંતર્ગત ખૂણો પણ છે આ પોઈન્ટ મને બહુ જ ગમે છે ચોથો પોઈન્ટ કેમ કે અંતર્ગત ખૂણામાં ઓલવેઝ તમારે ભૂલ થાય જો ધ્યાન ના આપો તો આ બાખું બાસરત છે બાજુ ખૂણો અંતર્ગત ખૂણો બે બાજુઓની વચ્ચે આવેલો હોવો જોઈએ બે બાજુની વચ્ચે આવેલો ખૂણો હોવો જોઈએ તો એઝ યુઝ્યુઅલ શરૂઆત કરીએ પહેલા લખીએ એમ અને એન તો આની સામે જે આવશે એ પી ક્યુ કેટલા લખીશું 2.5 અપોન 5 એટલે એક દ્વિતીયાંશ પછી તમે લખશો આની અંદર એમ એલ એમ એલ એમ એલ તો આની જોડે આવશે क्यू आर शू आवशे बाळको क्यू आर तो तमे कहेशो कि सर जे छे अहींया 5 अने अहींया 10 लेक अपॉन 2 अने लास्ट मां तमे लखी काढवानुं छे खूणो एम इज इक्वल टू खूणो पी पी नथी बाळको क्यू छे હવે આટલું પતે એટલે તમે કહેશો કે સર ત્રીજી જે બાચ્યું બચી એ લખી એટલે કાઢો કેમ કે હમણાં જરૂર પડશે એનએલ એનએલ અપોન પી આર હવે બસ આપણે બે ત્રિકોણના નામ લખીને સબરૂપ કરવાનું છે તો તમે લખી કાઢશો એમ એન એમ એલ અને તમે કહેશો કે સર એનએલ પહેલાં લખવા પડશે કેમ કે અહીંયા એનએલ તમે કહેશો કે સર એનએલની જગ્યાએ તમે લખી કાઢો ચલો ને એનએલ જે છે ને એની જગ્યાએ એલ એન લખી કાઢ્યું ક્લિયર હવે તમે કહેશો કે સર એક સિક્વન્સમાં પી ક્યુ પછી તમે કહેશો કે સર શું લેશો ક્યુ આર અને છેલ્લે શું લખ્યું છે એન એલ તો તમે કહેશો કે સર આમાં તો કોઈ બધામાં સોરી પી આર પી આર જે છે એને આર પી લખી કાઢો બસ તો લઈ લો વ્યવસ્થિત ગોઠવી કાઢો તો તમે કહેશો કે સર જો પહેલું એમ અને આ થઈ ગયું એમ અને એમ આ બંને એટલે તમે કહેશો કે સર જો આ સિક્વન્સમાં ચાલુ કરીએ એટલે તમને ક્લિયર થાય એમ હા હવે બધું બરાબર લાગે છે એમ એમ એલ એલ અને એન તો લખી કાઢીએ તમે સૌથી પહેલા તમે કહેશો કે સર જો અહીંયા પણ ત્રિકોણ લખી કાઢો અહીંયા લખીએ ને ત્રિકોણ
एम एल एन समरूप छे त्रिकोण जेनु नाम छे पी पहलू लईशु क्यू पहलू क्यू पछी आर अने पछी शू लखीशु बाळको क्यू आर पी क्यू आर पी थई गयो। तो तमे जोजो हवे जे खूणो क्यू हशे ने ए खूणो एम नी सरखो ज आवशे क्यू अने एम सरखा आवे बस आ ध्यान राखजो बाळको आटलू परफेक्ट लखी काढो तमारो काम पती गयो। કેવી રીતે શરત આપણે સરખી કરી તો તમે કહેશો સર શરત જે સરખી કરી એનું લોજિક શું હતું એમાં લખવાનું છે બા ખુબા શરત મુજબ બંને ત્રિકોણો સમરૂપ છે। ધ્યાન રાખજો બાળકો આટલું સરસ રીતે લખી કાઢજો જેથી ક્લિયર થઈ જાય। બીજું જે ત્રિકોણ છે એમાં કંઈ જરૂર નહીં પડે હું ભૂસવાનું વિચારતો હતો। આ ત્રિકોણની અંદર જો આ બે બાજુઓની વચ્ચે અંતર્ગત ખૂણો નથી આ બે બાજુઓમાં અંતર્ગત ખૂણો છે એટલે તમે કહેશો સર આમ જોઈએ તો બે બાજુઓ તો કેવી છે તો બે બાજુઓ પ્રમાણસર છે તમારે પ્રમાણસર કરીને આવી રીતે દેખાડવાનું છે પરંતુ તેનો અંતર્ગત ખૂણો એ અંતર્ગત ખૂણા એટલે કે તમારે એમ કહેવાનું છે કે એક ત્રિકોણનો ખૂણો અંતર્ગત બાજુઓના બે બાજુઓ વચ્ચે અંતર્ગત ખૂણો નથી તેથી બે ત્રિકોણો એકરૂપ એટલે સમરૂપ નથી। ક્લિયર બાળકો કદાચ બોલવામાં કોઈક જગ્યાએ ભૂલ થઈ જાય ને સમરૂપની જગ્યાએ એકરૂપ તો પકડી ના લેતા સમરૂપ જ આવશે બધી જગ્યાએ હવે તમારે સમરૂપ જ કન્સેપ્ટ સમજવાનો છે। આગળ જઈએ તો અહીંયા તમે જોશો કે સર આમ જોઈએ તો અહીંયા ઘણું ખરું મળતું આવે છે તો આપણને એ ખબર જ છે કે આનું ટોટલ કરીએ ત્રિકોણનું આની અંદર ત્રણેયનું ત્રિકોણનું ત્રિકોણ ડી ઈ એફ જેની અંદર આપણે ખૂણો ડી પ્લસ ખૂણો ઈ પ્લસ ખૂણો એફ ઇઝ ઇક્વલ ટુ 180 તમને ખબર જ છે ખૂણાઓના સરવાળો કેટલો થાય 180 ડી 70 છે ઈ તમે કહેશો સર ઈ છે 80 અને એફ ખબર નથી તમે કહેશો સર 150 આવશે 180માંથી 150 એટલે 30 આવશે તો આને આપણે લખી કાઢીએ 30। ક્લિયર બાળકો સેમ વે બીજાને આવી રીતે કરશો એટલે અહીંયા 110 ને આ 70 આવી જશે। હવે બાળકો જુઓ હવે તમને સમરૂપ દેખાય છે તો તમે કહેશો સર દેખાય જ છે ને કેવી રીતે તો ખૂણો ડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો પી ખૂણો ઈ ઇઝ ઇક્વલ ટુ આ 80 છે તો એની સામેનો 80 શોધવાનો ક્યુ ગુણો એફ ઇઝ ઇક્વલ ટુ એફ ની સામે એટલે આર જોવાના તો તમે કહેશો સર આની અંદર તો સીધે સીધું જ થઈ જશે ત્રિકોણ ડી ઈ એફ સમરૂપ છે કઈ શરત મુજબ તો ખુ 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 શરત મુજબ ત્રિકોણ પી ક્યુ આર એ સમરૂપ છે। બસ બાળકો આપણું કામ થઈ ગયું એની સાથે તમારો આ દાખલા નંબર એક પણ પૂરો હવે બે કરીએ છે તો વ્યવસ્થિત હું રકમ લખી કાઢું તમે ત્યાં સુધી આ બધું લખી કાઢો વ્યવસ્થિત નોટબુકમાં પછી આપણે વ્યવસ્થિત લખીને એમાં આગળ જઈશું। બાળકો જો હવે આપણે બીજો સમ સ્ટાર્ટ કરીએ બીજા સમમાં આપણને ક્વેશ્ચન આપેલો છે કે ત્રિકોણ ઓ ડી સી એટલે ઉપરવાળું ઓ ડી સી ત્રિકોણ છે ઓ બી એ બંને ત્રિકોણ સમરૂપ છે એવું તો આપી દીધું છે આપી દે એટલે બાળકો આપણું અડધું કામ ઈઝી થઈ જાય કેમ કે એમાં ક્યાંક ને ક્યાંક જો એક ત્રિકોણ મળી જાય તો બીજા ત્રિકોણનું તો બધા માપ મળી જશે। આગળ જઈએ ડી ઓ સી એટલે પહેલો જે ખૂણો ડી ઓ સી એટલે આ વાળો ખૂણો શોધવાનો છે ડી સી ઓ ડી સી ઓ એટલે આ વાળો ખૂણો શોધવાનો છે અને પછી ઓ એ બી એટલે આ વાળો ત્રણ ખૂણા શોધવાના છે। સૌથી પહેલા મને એટલી તો ખબર છે બાળકો કે આ જે ખૂણો આપેલો છે તો આપણું આ કામ તો થઈ જ જવાનું છે કેમ કે આ ત્રિકોણનો એવું એ કહી શકો બહિષ્કોણ અને રૈખિક જોડાણ રૈખિક જોડની જોડ પણ કહી શકો કેમ કે આમ બને છે તો આ 125 હોય તો રૈખિક જોડની જોડ પણ રચી શકો અથવા ત્રિકોણનો બહારનો ખૂણો કેવો હોય બહિષ્કોણ તો તમે કહી શકો સર આની અંદર જો બાળકો શરૂઆત કરીએ તો આની અંદર લખીશું ડી ઓ સી પ્લસ અહીંયાનો લઈએ બી ઓ સી એટલે ઇઝ ઇક્વલ ટુ 180 તમારે જે બે બેમાંથી એક લખવું એ લખી કાઢજો બાળકો। આગળ જઈએ તો અહીંયા 125 અહીંયા બી ઓ સી એનાથી આગળ જઈએ તો 180 બી ઓ સી તો તમે કહેશો સર 180 માઇનસ આ બી ઓ સી આપણે થોડું ઊંધું લખી કાઢ્યું અહીંયા તો ડી ઓ સી લખવાનું હતું બી ઓ સી આપણને ખબર છે 125 તો જે આવશે ડી ઓ સી 125 માઇનસ એટલે કે 180 માઇનસ 125 તો ડી ઓ સી તમે કહેશો 55 આ 55 થઈ જાય તો આ પહેલું સ્ટેપ છે તો બીજા સ્ટેપમાં હું એવું કહી શકું
क्या नहीं अंदर त्रिकोण डी ओ डी सी मा आपने खबर है खूणो ओ प्लस खूणो डी प्लस खूणो सी इज इक्वल टू 180। बाजू में रीजन लखजो सरवाळो शू है 180 शू लखशो त्रिकोण सरवाळाना नियम मुजब। तमे कहशो कि सर ओ 55 है आनी अंदर से आ 70 अने सी जे छे ए खबर नहीं तो तमे कहशो कि सर बहुत सीम्पल थी जैसे 55 प्लस 70 એટલે આ થઈ જશે 125 તો 125 થઈ ગયું તો આને આપણે સીધું ગોઠવી ખૂણા સી ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 125 ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર આ 55 થઈ જશે। જેવું 55 થઈ જાય એટલે હવે તમારું કામ બહુ ઇઝી થઈ ગયું। તમે કહેશો કે સર બે ખૂણા તો શોધી ગયા ત્રીજો બાકી છે। ત્રીજામાં હવે તમને જુઓ કે તમારે આ ત્રિકોણ આખું મળી ગયું સી મળ્યો ડી મળ્યો અને ઓ મળ્યો। હવે તમને એ ખબર છે કે આ બંને ત્રિકોણ કેવા છે સરખા છે કેવા છે સમરૂપ છે વર્ડ એક્ઝેક્ટ વાપરવાનું સમરૂપ તો સી ની અને એ તો તમે એવું કહી શકો કે સર ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી। બહુ પરફેક્ટ લખવું હોય કેમ તો આની અંદર લખવાનું કે બંને ત્રિકોણો સમરૂપ હોવાથી આ બંને કેવા થશે સરખા થાય। તો આની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું છે પહેલા તમારે બહુ વ્યવસ્થિત લખવું હોય તો આવી રીતે લખવું પડે ઓ એ B is equal to જેટલું વ્યવસ્થિત લખશો એટલે માર્ક વધી જશે બાળકો। ડી સી ઓ તમારા કેવા માર્ક વધારે આવતા હોય ને બાળકો ત્યારે આવા બધા માર્કો જોવા એક એક નાની નાની ભૂલો કરી છે બાળકે ના કરી હોય તો તમે આ જગ્યાએ પૂરા માર્ક મળી જાય। એની સાથે 55 થઈ જાય અને આપણો દાખલાનો અંત થઈ જાય લેક્ચરનો અંત થઈ જાય બધું પતવા આવે। બહુ સિમ્પલ લોજિક છે છેલ્લું ધ્યાન રાખજો કે આ બંને ત્રિકોણ સમરૂપ છે તો એના ખૂણા પણ સરખા હોય એવું લખીને પછી આ લખવાનું કોઈ પણ વસ્તુ લખો ત્યારે તમારે એક લાઈન લખી કાઢવાની એટલે તમને વાંધો આવે નહીં। વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો બાળકો સરસ રીતે। મળીશું હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે।